નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું સિંહ વાગેલા આપ આપશોનું મારી યુટ્યુબ ચેનલ સ્માર્ટ ક્લાસીસ ગાંધીનગર ઓનલાઈન સ્ટડીમાં હાર્દિક સ્વાગત કરું છું તો ચાલો શરૂઆત કરીએ છીએ આજના અગત્યના કરંટ અફેર્સ આધારિત મુખ્ય પ્રશ્નોની પ્રશ્ન નંબર એક પ્રસાર ભારતીએ નવ માર્ચના રોજ કેટલી નવી રાજ્ય અથવા તો ક્ષેત્રીય દૂરદર્શન ચેનલો શરૂ કરી તો મિત્રો પ્રસાર ભારતીએ નવ માર્ચના રોજ અગિયાર નવી રાજ્ય દૂરદર્શન ચેનલો શરૂ કરી અને આ અગિયાર રાજ્યો કયા તો તેના નામ ખાસ સાંભળી લેશો છત્તીસગઢ ગોવા હરિયાણા હિમાચલ પ્રદેશ ઝારખંડ ઉત્તરાખંડ અને પાંચ પૂર્વીય રાજ્યો કે જેના નામ છે મણિપુર મેઘાલય મિઝોરમ નાગાલેન્ડ અને ત્રિપુરા ત્યારબાદ આગળ વાત કરીએ પ્રશ્ન નંબર બે ફિલિસ્તીનના નવનિયુક્ત વડાપ્રધાનનું નામ જણાવો તો મિત્રો ફિલિસ્તીનના આ નવનિયુક્ત વડાપ્રધાન છે મોહમ્મદ શતાય વાત કરીએ રાષ્ટ્રપતિની તો ફિલિસ્તીનના રાષ્ટ્રપતિ છે મોહમ્મદ અબ્બાસ અને ફિલિસ્તીનની રાજધાની છે ઝેરુસલેમ ત્યારબાદ મિત્રો પરીક્ષાલક્ષી તમારે ફિલિસ્તીનનું ચલણ યાદ રાખવાનું છે પણ અહીં એક નહીં ત્રણ ત્રણ નામ તમારે ચલણ તરીકે યાદ રાખવા પડશે તો ફિલિસ્તીનના ચલણ છે ઇજિપ્શિયન પાઉન્ડ ઇઝરાયેલી ન્યુ શેકેલ તથા જોર્ડનિયન દિનાર ત્યારબાદ આગળ વાત કરીએ પ્રશ્ન નંબર ત્રણ હાલમાં એકસો ઓગણપચાસ યાત્રિકો સાથે ક્રેશ થનાર વિમાન કે જેનું નામ હતું બોઇંગ સાતસો સાડત્રીસ મેક્સ તે કઈ એરલાઇનનું હતું તો મિત્રો આ બોઈંગ સાતસો સાડત્રીસ મેક્સ એ ઇથોપિયા એરલાઇનનું વિમાન હતું આ વિમાન કેન્યાની રાજધાની નેરોવીથી અબાબા ખાતે જઈ રહ્યું હતું ત્યાં વચ્ચે તે દુર્ઘટનાગ્રસ્ત થયું ત્યારબાદ આગળ વાત કરીએ પ્રશ્ન નંબર ચાર આડત્રીસમાં ગીબી બોક્સિંગ ટુર્નામેન્ટ કયા ભારતીય બોક્સરે છપ્પન કિલોગ્રામ શ્રેણીમાં ગોલ્ડ મેડલ સાથે જીત્યું તો મિત્રો આ ટુર્નામેન્ટની અંદર છપ્પન કિલોગ્રામ શ્રેણીમાં કવિંદર સિંહ બિસ્ટે ગોલ્ડ મેડલ જીત્યો હતો કદાચ જો પરીક્ષામાં પૂછાય કે આ ટુર્નામેન્ટ ક્યાં આયોજિત થઈ હતી તો ખાસ યાદ રાખજો કે આ ટુર્નામેન્ટ એ ફિનલેન્ડના હેલસિંકી ખાતે યોજાઈ હતી ત્યારબાદ આગળ વાત કરીએ પ્રશ્ન નંબર પાંચ હાલમાં જાહેર કરાયેલ સત્તરમી લોકસભાની ચૂંટણી કેટલા તબક્કામાં આયોજિત થશે તો મિત્રો હાલમાં જાહેર કરાયેલ આ સત્તરમી લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં આયોજિત થશે તેનો સમયગાળો પણ ખાસ નોંધી લેજો મે અને કેટલી બેઠક માટે આ ચૂંટણી યોજાવાની છે તો પાંચસો ને બેઠક માટે મિત્રો થોડી અગત્યની વાત કરી લઈએ તો હાલના આપણા મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે તો સુનિલ અરોરા જ્યારે અન્ય બે સાથી કમિશનરના નામ અશોક લવાસા અને સુશીલ ચંદ્રા ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં આ ચૂંટણી ત્રેવીસ એપ્રિલના રોજ યોજાવાની છે બે હજાર ઓગણીસ લોકસભા ચૂંટણીનો તમે ઓફિશિયલ લોગો અહીંયા બાજુમાં અમે મૂકેલો છે તે અહીંયા જોઈ શકો છો ત્યાં સ્પષ્ટપણે વાંચી શકીએ છીએ કે લોકસભા ઇલેક્શન બે હજાર ઓગણીસ દેશ કા મહા તહેવાર ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો પ્રશ્ન નંબર છ ભારતના ચૂંટણી આયોગે જમ્મુ કાશ્મીર માટે કેટલા સભ્યોની એક ખાસ સમિતિની રચના કરી તો મિત્રો ચૂંટણી આયોગે જમ્મુ કાશ્મીર માટે ત્રણ સભ્યોની એક ખાસ સમિતિની રચના કરી છે આ ત્રણ સભ્યોમાંથી બે નિવૃત્ત આઈએએસ અધિકારી કે જેઓના નામ છે નૂર મોહમ્મદ અને વિનોદ તથા એક નિવૃત્ત આઈપીએસ અધિકારી કે જેમનું નામ છે એસ ગિલ ત્યારબાદ આગળ વાત કરીશું પ્રશ્ન નંબર સાત હાલમાં કયા બે સિનિયર અમલદારોની ઈડીના ડાયરેક્ટોરેટ તરીકે નિમણૂક કરવામાં આવી તો મિત્રો એ બે અમલદારોના નામ છે એક તો અનુપ કુમાર અને છે સુશીલ કુમાર જોઈએ પ્રશ્ન નંબર આઠ તો ભારતના વિદેશ સચિવ વિજય ગોખલે કયા દેશની ત્રણ દિવસીય યાત્રા પર ગયા છે તો મિત્રો વિદેશ સચિવ વિજય ગોખલે હાલમાં અમેરિકાની ત્રણ દિવસની યાત્રા પર ગયેલા છે પ્રશ્ન નંબર નવ કેન્દ્ર સરકારે કેટલા કોરિડોર સાથે સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટને મંજૂરી આપી તો મિત્રો હાલમાં જ કેન્દ્ર સરકાર દ્વારા બે કોરિડોર સાથે આ સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે આ પ્રોજેક્ટ બાર હજાર વીસ પોઈન્ટ બત્રીસ કરોડના ખર્ચ સાથે આગામી પાંચ વર્ષમાં પૂર્ણ થશે અને આ પ્રોજેક્ટનું કામ જી એમ એટલે કે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન નંબર દસ ઇન્ફોસિસના પૂર્વ મુખ્ય નાણા અધિકારીનું નામ જણાવો કે જેઓની યુએસઆઈટીની ડીએક્સી ટેકનોલોજી કે જે અમેરિકા ખાતે છે તેમાં નાણાં પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી તો મિત્રો ઇન્ફોસિસના આ પૂર્વ મુખ્ય નાણા અધિકારીનું નામ છે રાજીવ બંસલ ત્યારબાદ જોઈએ અગત્યનો એક પ્રશ્ન નંબર અગિયાર એ એટલે કે અકો જનરલ ઇન્સ્યોરન્સને તેના કયા માઇક્રો ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ માટે ગોલ્ડન પીકોક ઇનોવેટિવ પ્રોડક્ટ એવોર્ડ બે હજાર ઓગણીસ આપવામાં આવ્યો તો મિત્રો તેની આ માઇક્રો ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ છે ઓલા રાઇડ ઇન્સ્યોરન્સ અને છેલ્લે જોઈએ પ્રશ્ન નંબર બાર પણ એ પહેલાં મિત્રો કે કદાચ જો પરીક્ષામાં પૂછાય કે આ ગોલ્ડન પીકોક એવોર્ડ બે હજાર ઓગણીસ કઈ જગ્યાએ આયોજિત થયો હતો તો ખાસ યાદ રાખજો કે આ એવોર્ડ દુબઈ ખાતે આયોજિત થયો હતો અને આજનો છેલ્લો પ્રશ્ન નંબર બાર દેશમાં પ્રથમ એલ ટી ક્યુ લોકો માટે એચઆઈવી સારવાર કેન્દ્રનું ઉદ્ઘાટન ક્યાં કરાયું પણ મિત્રો એક વસ્તુ પહેલા અહીંયા કન્ફ્યુઝન હશે તો દૂર કરી દઈએ એલજીબીટીક્યુ લોકો એટલે કેવા તો મિત્રો અહીંયા દરેકના ટૂંક નામ લખેલા છે તો ખાસ તમે એના પ્રથમ અક્ષર પરથી હું જે પૂરા નામ બોલું છું એ સાંભળતા રહેજો લેસબિયન ગે બાયોસેક્સ્યુઅલ ટ્રાન્સજેન્ડર તથા ક્વીર તો આ લોકો માટે એચઆઈવી સારવાર કેન્દ્રનું ઉદ્ઘાટન હાલમાં ક્યાં કરાયું તો એ ઉદ્ઘાટન મુંબઈ ખાતે કરવામાં આવ્યું છે અને આ ઉદઘાટન એ હમસફર ટ્રસ્ટ ખાસ તમારે આ નામ યાદ રાખવાનું છે કે ઉદઘાટન કોના દ્વારા કયા ટ્રસ્ટ દ્વારા થયું તો હમસફર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે અને અહીં આ તમામ લોકોને નિઃશુલ્ક ફ્રી કાઉન્સેલિંગની સાથે સાથે એન્ટી રિટ્રોવાયરલ થેરાપી પણ આપવામાં આવશે તો મિત્રો આજનો અગત્યનો કરંટ અફેર્સ આધારિત પ્રશ્નોત્તરીનો મુદ્દો આપણે સમાપ્ત કરીએ છીએ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઇક કરજો તમારે જેવા અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો સુધી તેને શેર પણ કરજો અને જો તમે હજુ સુધી મારી ચેનલ પર નવા છો સબસ્ક્રાઈબ નથી કરી ને દરરોજ આવા વિડીયો લેક્ચર નિયમિતપણે જોવા માગો છો તો પ્લીઝ અત્યારે જ મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં દર્શાવેલ બે લાયકોન પર ક્લિક કરો જેથી મારા દ્વારા મૂકવામાં આવતા કોઈપણ પણ વિડીયોની નોટિફિકેશન તમને સમય પર મળતી રહેશે તો ચાલો મિત્રો રજા લઉં છું ફરી મળીશું એક નવા વિડિયો લેક્ચર સાથે જય હિન્દ જય ભારત